મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મ જયંતી બાદ ભગવાન મહાવીરની જન્મ જયંતિ જેના બે મોટા તહેવારોની ઉજવણી લોકડાઉનના કારણે ઘરોમાં જ સાદગીપૂર્વક કરવામાં આવી છે અને આજે હનુમાન જયંતિની ઉજવણી પણ આ રીતે જ થવાની છે. મંદિરોમાં મોટા આયોજનો રાબેતા મુજબ કેન્સલ જ થયા છે, જેથી લોકો ઘરે જ પૂજા આરતી અને હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના પાઠ કરીને મારુતિ નંદનનો જન્મદિવસ મનાવશે. જય હનુમાન જ્ઞાનગુરુ સાગર, જય કપીસ તુહિ લોક ઉજાગર. રામ ભગત હનુમાનજીની આજે જન્મ જયંતિ છે. સમગ્ર દેશમાં ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે જ્યારે હનુમાનના આદિદેવ રામની જન્મ જયંતિ ન મનાવી શકાય તો ભક્તની કઈ રીતે મનાવાય? હનુમાન જયંતિ પણ મોટા આયોજકો રદ કરી દેવાયા છે. સુરતમાં હનુમાન જયંતિ પર છેલ્લા 70 વર્ષથી પાલ અટલ આશ્રમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવતી હતી. 2004માં 551 કિલોનો લાડુ બનાવીને આ પ્રકારે ઉજવણીનો પ્રારંભ કર્યો હતો, જે લાડુની સાઈઝ દર વર્ષે વધતી જતી હતી. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ હનુમાનજી મંદિર, આજ હનુમાન જયંતિ મહા ઉત્સવ. મિત્રો, કમસે કમ આજે 45 વર્ષથી આપણે હનુમાન જયંતિ મનાવતા હોઈએ, ત્યારે આ એક કોરોના વાયરસને કારણે પૂરા ભારત વર્ષના મંદિરો, સાર્વજનિક કાર્યક્રમો બંધ રહેવાને કારણે અને આજે સવારે અમે 251 કિલો બૂંદી બનાવી અને એને અત્યારે અમે ધરી લાડુના સ્વરૂપે એ હનુમાનજીને ધરી એની મહા આરતી કરી, પૂજા અર્ચના કરી અને સવારે 9 વાગ્યા ભોગ લગાવી રહ્યા છીએ. એટલે આજે આ પરિસ્થિતિને જોઈને આપણે એવું લાગે કે દરેક ભક્તો પોતાના ઘરે રહી હનુમાનજીનો ફોટો યથાશક્તિ લાડુ યા મીઠું કોઈ પણ આઈટમ ભગવાનને ભોગ લગાવી હનુમાન ચાલીસાના પાઠ કરે, સુંદરકાંડના પાઠ કરે, રામધૂન કરે, એમની સાથે કોરોના વાયરસને હટાવવા માટે હનુમાનજીની પ્રાર્થના કરે કે જે આવી વિકટ પરિસ્થિતિ આવી હોય ત્યારે હનુમાનજી જે વ્યક્તિ છે, એવું તત્વ છે, જો રઘુકુળને ઋણી રાખનાર હોય તો આ કોરોના કઈ સમયમાં રહી શકે. એટલે કોરોના વાયરસને નાબૂદ કરે, એમાંથી આખા ભારતને સુખ શાંતિ ઉપર લઈ જાય અને પૂરી વિશ્વની અંદર જ્યારે આવો પરિસ્થિતિ સર્જાયેલી હોય ત્યારે ઈશ્વર સિવાય કશું પણ મદદરૂપ નથી બનતું. આજે મિત્રો, આવા પ્રસંગે આ દરેક ભક્તો પોતાના ઘરે રહી સરકારની કાયદોનો અમલ કરી પોતાના ઘરે રહીને પોતે હનુમાનજીનો પાઠ કરી હનુમાનજીને લાડુ યા ભોગ લગાવી પોતાને હનુમાન ચાલીસાના પાઠ કરી હનુમાન જયંતિ પોતપોતાના ઘરે હનુમાન જયંતિ મનાવે, એટલે દરેક હનુમાન જયંતિનો ઉત્સવ દરેકના ઘરે આ ઉત્સવ થાય એવી હું શુભકામના કરું છું. સાથે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરમાં આ વર્ષે 4100 કિલોનો એક લાડુનો ભોગ હતો, એના બદલે કંઈક પરમાત્માને એવી 17 વર્ષ 2004થી લાડુ બનતો હતો અને આજે 17મા વર્ષે હનુમાનજીમાં ગયા વર્ષે મને આજે સ્મૃતિ આવે છે. દર વર્ષે બ્રાહ્મણો સાધુ સંતો મારે ત્યાં આવતા હોય છે, એમાં એક મહાત્માએ મને એટલું જ કીધું બ્રાહ્મણે કે બાબુ આવતા વર્ષે કેટલા લાડુ છે એમ. હું જોઈ 4100 કિલો રાખશું કે 4500 કિલો રાખશું, પરંતુ મને કે આવતા વર્ષે તો નાનો લાડુ થઈ છે. આજે મને એવી સ્મૃતિ થાય છે કે આ લાડુ નાનો થઈ ગયો, એનું પરિણામ એક જ છે કે હનુમાનજીએ ગયા વર્ષે આપણે સંકેત આપેલો હતો, પરંતુ આજે એવી સ્મૃતિ થાય છે કે કંઈક હનુમાનજી દર વર્ષે અહીંયા અટલ આશ્રમમાં હનુમાન જયંતિ નિમિત્તે પધારતા હોય, વિપ્ર રૂપ ધરી બસનું સુનાય, જેવી રીતે લંકામાં બ્રાહ્મણ રૂપ ધરીને હનુમાનજી પધારેલા એવી રીતે અટલ આશ્રમમાં પણ કોઈ પણ સ્વરૂપે આ હનુમાનજીને ઉત્સવ મનાવવા માટે હનુમાનજી આવતા હોય એવી મને આજે પ્રેરણા મળી રહી છે કે આવા વર્ષે નાનો લાડુ થશે. બાપુ, મને ખ્યાલ નહીં આવ્યો કેવી રીતે નાનો લાડુ થાય, તો કોરોના વાયરસ આવવાનું છે આખા ગુજરાતમાં બોલે આ પરિસ્થિતિ સમજાવી હોય સર્જાઈ હોય ત્યારે આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરી પોતાના ઘરે રહી પોતે હનુમાન જયંતિ ઘરે ઘરે મનાવે એવી શુભકામના સાથે મારી વાણીને વિરામ આપું. દરેકના જીવનમાં ભગવાન સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભકામના સાથે અસ્તુ. અટલ આશ્રમમાં બટુક
ગિરી મહારાજના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં 4000 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો અને 2020માં 4100 કિલોના લાડુની ઘોષણા કરી દેવાઈ હતી, જેની તૈયારીઓ ચાલુ હતી, પણ લોકડાઉનને પગલે આ કાર્યક્રમ રદ કરી દેવાયો છે અને તેની જગ્યાએ હવે 251 કિલોના બુંદીના ગાંઠિયા બનાવવામાં આવશે. એ સાથે 125 કિલો ગાંઠિયા બનાવાયા છે, જેનું આસપાસના વિસ્તારોમાં જરૂરિયાતમંદોને વિતરણ કરાશે. આ સાથે પૂજારી દ્વારા પૂજા આરતી ધ્વજારોહણ વગેરે કરવામાં આવશે. શહેરના ક્ષેત્રપાળ મંદિરમાં પણ આ વર્ષે મોટું આયોજન કેન્સલ કરીને સાદગીપૂર્વક જયંતિ મનાવાશે. લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણ કરી કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ હનુમાન જયંતિ પર લાડુ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.